નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ખેરબ્રહ્મા શહેરમાં બે દિવસનું લોકડાઉન આપ્યા બાદ આજ રોજ શહેરના બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા. ધારી શહેરમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાને રાખીને છેછછાયે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. અમીરગઢ બજારમાં અમીરગઢ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા વગર માસે ફરતા લોકોને કરાવી માસ્કનું વિતરણ. સુપ્રસિદ્ધમાં ચામુંડા ચોટીલા મંદિરના દર્શનના સમયમાં હાલની વિષમ પરિસ્થિતિના કારણે ફેરફાર કરવામાં આવ્યો. પોઝિટિવ હોમ આઇસોલેશન દર્દી પોતાના ઘરે ગેરહાજર મળતા લુણાવાડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો. ધાગંધામાં વિજ્ઞાન અને કલા દ્વારા 10 કિલોની પથ્થરની તરતી કૃતિ બનાવી 15 દિવસની મહેનત અને લગન દ્વારા બનાવવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગર ગામે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જે મામલે પોલીસ દ્વારા 4 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ રાત દિવસ ભૂલી ફરજ બજાવે છે, સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરતા જોવા મળી રહી છે. પાલનપુરમાં કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. કોરોનાના વધતા જતા કેસોને અટકાવવાના પ્રયાસ રૂપે વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ સ્વાગત સોસાયટીના રહીશો દ્વારા રસીનો ડોઝ લઈને અન્ય લોકોને પણ રસી લેવા અનુરોધ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલમાં હાલ તો રેપિડ ટેસ્ટ માટે પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો આવે છે, તો બીજી બાજુ પ્રાંતિજમાં આવેલ કંપનીઓ વાળા પણ 2-2 દિવસે કંપનીમાં કામ કરતા લોકોને રેપિડ ટેસ્ટ માટે મોકલતા પ્રાંતિજ સિવિલમાં રાફડો ફાટે છે અને કંપનીના કામદારો આવતા કીટો પણ ઓછી પડે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલાલી મુવાડી ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લિટર દેશી દારૂ સાથે 1 કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી દોષિત સાબિત, 27 એપ્રિલે સજાનો ફેસલો. કોરોનાની ગંભીરતાને સમજી ચૂંટણી રેલીઓ સહિત જનસભાઓ રદ કરવી જોઈએ, સોનિયા ગાંધી. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરી, દંડ કોણ આપશે. સર્વદલીય બેઠકમાં બોલ્યા સીએમ ઉદ્ધવ, મહારાષ્ટ્રમાં લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ધારાસભ્ય હર્ષ સંધવીએ સીઆર પાટીલની સોનુ સૂદ સાથે તુલના કરી પત્ર લખ્યો. ધારાસભ્ય હર્ષ સંધવીએ સીઆર પાટીલની સોનુ સૂદ સાથે તુલના કરી પત્ર લખ્યો. કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાઓમાં કોઈ મોટા કાર્યક્રમો નહીં યોજવા સૂચના આપતા સીએમ. મહાકુંભમાં 5,000થી વધારે જવાનોએ માનમ સુખલા વડે બનાવી માસની આકૃતિ. જીવિત વ્યક્તિએ કર્યું અંગદાન, કોરોના પીડિત મહિલાનો બચ્યો જીવ. કોરોનાનો કેસો વધતા શિખોડલધામ મંદિર બંધ રહેશે. વિશ્વભરમાં શીખ સમુદાય દ્વારા કરાયેલી સામાજિક સેવાઓની પ્રશંસા કરતા પીએમ મોદી. બાયોકેમિસ્ટ્રી વિભાગના ડોક્ટર ચોપાલ ડેટમાર્ટે 4 વખત પ્લાઝમા ડોનેટ કર્યું. મહામંડેશ્વર ભારતી બાપુ થયા બ્રહ્મલીન, સંત સમાજમાં શોકની લાગણી. કાલુપુરમાં મુસાફરોના સ્વાંગમાં ડાયમંડની ચોરી કરનાર 3 બદમાશોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા. 5,000 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો, જયરાજસિંહ. આઈપીએલમાં કોરોના રિપોર્ટ બતાવનારને જ વાનખેડ સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.